निवेशरमणीयदर्शनमन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी। श्री हरे कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमू तरंग 46मू सद्गुरु आधारानंद स्वामी केटली अद्भुत बात लखे छे। भगवान श्रीहरि सर्वई गाम पधार्या छे। जीवना धाधल वगैरे भक्तो खूब राजी थया। वाजते गाजते प्रभुने पोताना घरना आंगणे पधराव्या छे। जीवना धाधलनो आखो परिवार सत्संगी हतो। परिवारमां एक रुचि, परिवारमां एक निष्ठा हती। कहेवाय छे ने आप भला तो जग भला। जेना परिवारमां चार जणा होय ने संगत छद्वम संवदध्वम संवो मनांसी जानताम। जेना परिवार में बे व्यक्ति के चार व्यक्ति पांच व्यक्ति के पचास व्यक्ति पर एक सरखी रुचि होय ने एक सरखी निष्ठा होय ने तो अपना शास्त्रों एम कहे छे एना घर में स्वर्ग छे, एना घर में वैकुंठ छे, एना घर में गोलोक छे अने एना ज घर में अक्षरधाम छे। અને જેના ઘરમાં કંકાસ છે, કજિયો છે, કુસંપ છે એના ઘરમાં તો પાણીના ગોળાનું પાણી પણ સુકાઈ જવાનું। જીવણા ધાધલના દરબારમાં મહારાજ બેઠા છે, ખૂબ ભાવથી સેવા કરી। આ બાજુ મુકુંદાનંદ વર્ણી થાળની તૈયારી કરે છે। ભક્તો મહારાજના દર્શન કરવા આવે છે। ગામમાં એક વણિક સારા સત્સંગી સુખી માણસ એ દર્શન કરવા આવ્યા, સાથે મોટા મોટા થાળ ભરી સાકર લાવ્યા હતા। મહારાજને વિનંતી કરી, મહારાજે સાકર અંગીકાર કરી અને મહારાજ સાકર જમે છે। આ બાજુ થાળ તૈયાર થયો, વરણી મુકુંદાનંદજી મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવે છે અને મહારાજને ખૂબો ભરી સાકર જમતા જોઈ બ્રહ્મચારી થોડા ખીજાયા। લખાઈ ગયું શાસ્ત્રમાં, પણ આ કથા તમને ને મને પ્રેરણા આપનારી કથા છે। શાસ્ત્રની દરેક વાત પ્રેક્ટિકલી આપણા જીવનને કંઈક સમજાવવા માટે છે। બ્રહ્મચારી ખીજાયા, કેવું ખીજાયા? મહારાજ, આપને માટે અમે રસોઈ બનાવીએ છીએ અને તમે સાકર જમો છો તો રસોઈ કોણ જમશે? બ્રહ્મચારીના ક્રોધમાં પ્રેમ દેખાઈ આવે છે, જોયું દાદા તમે? કડવો ક્રોધ નથી, મીઠો ક્રોધ છે। પણ દાદા, ક્રોધ તો ક્રોધ જ લાગે ને, એ તો આપણે અત્યારે ચર્ચા કરીએ, હામે આવે ત્યારે
ભલેને કરડે નહીં, હાવ ઝેર વિનાનો સાપ હામે હોય, પણ હામે મહારાજે વચનામૃતમાં ક્રોધને સર્પની વાઘની ઉપમા આપી છે. આપણે ચર્ચા કરીએ છીએ પણ બ્રહ્મચારી ખીજાયા છે એ વાસ્તવિકતા છે, અને સ્વામીએ લખ્યું પણ છે. પણ ભગવાન સ્વામિનારાયણનું ઉદારપણું એ તો પરબ્રહ્મ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, તેમ છતાં આવી પરિસ્થિતિમાં કેવી રીતે આપણે સામેની વ્યક્તિને હેન્ડલ કરવી, અત્યારની ભાષામાં એ થોડું શીખવા જેવું છે. ત્યારે ભગવાન શ્રીહરિએ કહ્યું, બ્રહ્મચારી તમે રસોઈ બનાવો છો અમે જાણીએ જ છીએ, અમે જમવાના પણ છીએ, અમે હજી નાતો પાડી નથી, આ ભગત સાકર લઈને આવ્યા તો અમે એનો પ્રેમ સ્વીકારીએ છીએ, તમે રસોઈ બનાવો છો તો તમારો પ્રેમ સ્વીકારીશું, તમે આટલા બધા અકળાવ છો કેમ, અમે જમવાના જ છીએ, જમ્યા વિના અમે રહેવાના જ નથી, અમે ના પાડીએ તમારો બનાવેલો થાળ પડ્યો રે તો અમે વાકમાં આવીએ. શ્રીજી મહારાજના શબ્દ જુઓ, અમે આમાં વાકમાં નથી, કોણ વાકમાં છે, આ તો તમે વગર કામના ખાલી માનસિક શંકા કરીને આટલા બધા અકળાયા છો કેમ, વગર વિચારે ખીજાયા છો, પણ કંઈ વાંધો નહીં, અમારા સેવક છો ને તમે, તમારા બધા ગુના માફ. શું ભગવાન સ્વામિનારાયણે કડવા ક્રોધને પણ કેટલો મીઠો કરી દીધો, જોયું દાદા, બધા ગુના માફ, ઉદારતા મહારાજની કેટલી બધી હશે. પણ બ્રહ્મચારી થોડા વધારે ગુસ્સામાં હશે એવું લાગે છે દાદા, હા, અને આમ બ્રહ્મચારી ખીજાય એવા નથી. આ બધી કથા હું કહું છું ને એક ડ્રામા છે, આપણને શીખવાડવા માટેનું ચરિત્ર છે. વર્ણી ફરી બોલ્યા, જો અટકી ગયા હોત ને દાદા તો પરિસ્થિતિ બહુ શાંત થઈ જાત, પણ તમે સમજી શકો છો તમારા ઘરમાં પણ આવું છાસવારે થતું જ હશે, કોઈ વ્યક્તિ ગરમ થઈ જાય પછી એને ઠંડો કરવો એનો સમય તો લાગે જ છે, એમાં સામેવાળા વ્યક્તિની ધીરજની બહુ મોટી કસોટી છે. મહાભારતમાં એક કથા આવે છે, ગુરુદ્રોણ પાંડવોને નિત્ય સવારે શસ્ત્ર વિદ્યા અને સાંજે શાસ્ત્ર વિદ્યા શીખવાડતા. સવારમાં અસ્ત્ર શસ્ત્ર કેમ ચલાવવા એ શીખવાડે 5 પાંડવ 100 કૌરવ, અને સાંજે નિત્ય 1 શાસ્ત્રનો અભ્યાસ કરાવે. રાજશાસ્ત્ર ચાલે, રાજાઓના દીકરાઓ છે ને, રાજા કેવા હોવા જોઈએ, ધીર ગંભીર બરાબર, ઉદાર દયાશીલ, આ બધા રાજાના સદગુણો, એની ચર્ચા. એમાં પાઠ આવ્યો, પ્રસંગ આવ્યો કે રાજાએ ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ ક્રોધ ન કરવો. ખૂબ સરસ ગુરુદ્રોણે આ વાત પ્રતિપાદિત કરી. પછી બધાને પૂછ્યું, કૌરવોને પૂછ્યું, સમજાઈ ગયું, બધા કૌરવો તો બોલ્યા શું, ઓકે, આમાં શું સીધું જ છે, શું ક્રોધ નહીં કરવાનો. ભીમ ઊંઘતા હશે, ઝોલા ખાતા હશે, લખ્યું નથી પણ એમ લખ્યું છે કે બહુ ધ્યાન નહોતું એમનું. એમને પૂછ્યું, ભીમ તમને સમજાણું, ભીમ કે ગુરુ મહારાજ સીધે સીધું છે, આ તો શું કોઈ પણ પ્રસંગમાં ક્રોધ કરવો નહીં. અર્જુન સહદેવ નકુલ બધાએ કીધું, છેલ્લે વારો. રાજકુમાર હતા, યુવરાજ હતા, હસ્તિનાપુરના ભાવિ ઉત્તરાધિકારી હતા. યુવરાજ યુધિષ્ઠિરને પૂછ્યું, વત્સ યુધિષ્ઠિર સમજાણું તમને. યુધિષ્ઠિરે હાથ જોડ્યા, ગુરુ મહારાજ હજી જોઈએ એવું સમજાણું. બધાને હસવું આવ્યું, આટલી સીધી સિમ્પલ વાત યુધિષ્ઠિરને સમજાતી નથી. દ્રોણે વધારે વિસ્તાર સાથે વાત કરી, ફરી પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, ગુરુ મહારાજ સમજાતું નથી. દ્રોણે કહ્યું, કંઈ નહીં, કાલે સમજાવીશું. બીજે દિવસે પાઠ ચાલ્યો ફરી એનો એ જ. ત્રીજી વાર યુધિષ્ઠિરે ના પાડી, બરાબર સમજાતું નથી. ગુરુ દ્રોણ
ગુસ્સામાં આવી ગયા, એટલા ક્રોધિત બન્યા. શાસ્ત્રમાં લખ્યું એટલે કહી દઉં દાદા, સત્સંગી જીવનમાં પણ લખ્યું છે કે ગુરુમાં ક્રોધ હોય એ ક્રોધ શિષ્યના કલ્યાણ માટે છે. જો ગુરુમાં ક્રોધ ન હોય તો શિષ્યનું કલ્યાણ ન થાય. સદગુરુની ટોકણી પણ શિષ્યોના દોષને કાઢનારી બને છે. અને બહુ કડવી વાત છે, સમજવા જેવી વાત છે, અત્યારે કોઈને ન સમજાય, કોઈને હા ન પડે એવી વાત છે. હું ઘણીવાર કથામાં કહું છું, મીઠી વસ્તુથી રોગ થાય છે આ બધાને ખબર છે, પણ મીઠી વાતોએ કરીને જે રોગ થાય છે ને આની કોઈને ખબર નથી. હું ઘણીવાર કથામાં કહું છું, શરીરને તંદુરસ્ત રાખવા માટે કડવું ખાવાની આદત પાડો. ખબર છે ને, શરીરને તંદુરસ્ત રાખવા માટે કડવું ખાવાની આદત રાખો, અને સંબંધોને તંદુરસ્ત રાખવા હોય તો આજથી જ કડવું બોલવાની અને કડવું સાંભળવાની આદત પાડો. તમે દરરોજ મીઠી વાતો કરશો, ડાયાબિટીસ થઈ જશે, એમાંથી ગેગ્રીન થશે, એમાંથી હાથ પગ કાપવા પડશે, નહીં ચાલે આ બધું લાંબુ. સાચું હોય, ન ગમે એવું હોય, કોઈને ન સારું લાગે એવું હોય, કોઈ પણ સંમત ન થાય એવું હોય, તો પણ આપણે કહેવું જોઈએ. વાત સાચી કે નહીં? ગુરુ દ્રોણનો ક્રોધ પણ કલ્યાણકારી હતો. સત્સંગ જીવનમાં તો ત્યાં સુધી લખ્યું છે, ગુરુએ જરૂર પડે તો શિષ્યનું તાડન પણ કરવું, એટલે શિષ્યને મારવો પણ ખરો. ક્યાં મારવો એનું પણ વિધાન છે, ક્યાં ન મારવો એનું પણ વિધાન છે. વિચારો તમે, હવે આજે તો લોકોના મગજમાં એક થઈ ગયું, ક્રોધ એટલે ખરાબ. પણ કેવી રીતે ખરાબ? ક્યારેક ક્રોધ પણ કલ્યાણકારી બને છે. હસ્તિનાપુરની એ સભા, દ્રૌપદીના ચિરહરણ થઈ રહ્યા છે, દ્રૌપદીના મનમાં બહુ મોટો વિશ્વાસ હતો, આટલા મોટા ધર્માત્માઓ, રાજપુરુષો બેઠા છે, કોઈની મજાલ છે મારા કપડાં ખેંચી શકે? ખેંચવાનું ચાલુ થયું. દ્રૌપદી એક પંખીની જેમ ચિચિયારી નાખી નાખીને કર કરે છે, વિનંતી કરે છે, પિતામહ ભીષ્મ તમે તો સામે જુઓ. અને 125 વર્ષના એ ડોસા નીચું ઘાલીને બેઠા છે. બોલો, એના મનમાં એમ થાય છે, આટલા બધા માણસોની વચ્ચે ક્રોધ કરવો એ સભાની મર્યાદાનો ભંગ કહેવાય. હવે જ્યાં એક સન્નારીના કપડાં ખેંચાય ત્યાં ક્રોધ ન કરવો, આવો ધર્મ માનીને બેસી રહ્યા પિતામાં ભીષ્મ આપણે જાણીએ છીએ, અને ભગવાને કેટલી મોટી સજા આપી, 6 મહિના બાણની પથારી ઉપર સુવાર્યા. પિતામાં ભીષ્મે ત્યારે જો ક્રોધ કર્યો હોત ને, તો ક્રોધ એમના માટે અને બીજા કેટલા લોકો માટે કલ્યાણકારી બન્યો હોત ને. માટે કયો ગુણ છે, કયો દોષ છે એની ચર્ચા કરવા કરતા, જે સમયે આપણી સામે જે કોઈ પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં આપણે આપણા મનને કંટ્રોલમાં રાખવું, આના કરતા મોટી બીજી કોઈ વાત સમજવાની નથી. કોઈ પણ પરિસ્થિતિમાં મનને ઉદ્વિગ્ન ન થવા દેવું, આ બધા શાસ્ત્રનો સાર છે. આપણા મનને સુખમાં ઉચ્છૃંખલ ન થવા દઈએ, દુઃખ આવે તો ઉદ્વિગ્ન ન થવા દઈએ, બસ. કોઈ પ્રશંસા કરે તો ફૂલાઈ ન જઈએ, કોઈ નિંદા કરે તો અકળાઈ ન જઈએ. ભગવાન સ્વામિનારાયણ એમની ઉદારતા કેવી સરસ છે, જાણે છે એ વર્ણિત થોડા આજે ગુસ્સામાં છે. પ્રેમથી મહારાજે કેટલો સરસ જવાબ આપ્યો. વર્ણી બોલ્યા, મહારાજ મારો વાક હોય તે કહો, તમે જે ના પાડો છે બધું છોડવા માટે અમે તૈયાર છીએ. અને મહારાજ વાત સાચી, તમે કહ્યું ને કે આ ભક્તોનો પ્રેમ હતો અમે સાકર જમીએ છીએ, તમારો પ્રેમ છે તો થાળ જમીશું, અમે ક્યાં ના પાડી છે. આપને મેં સાકર ખાતા રોક્યા, બ્રહ્મચારી બોલે છે, આપને મેં સાકર ખાતા રોક્યા તે ભૂલ થઈ,
તેને કરોડ વાર કબૂલ કરું છું, સ્વીકારી લીધો. કારણ કે ભગવાન શ્રીહરિએ અતિ હળવાશથી જવાબ આપ્યો, હેત લાવીને, હળવાશથી હેત લાવીને હસતા મોઢે જવાબ આપ્યો. ક્રોધની સામે જો ક્રોધ થયો હોય તો શું થાય? ભડકો થાય, ભડકો. આજે લગભગ શું થઈ રહ્યું છે? ભડકો. પણ બ્રહ્મચારી બહુ ગુસ્સામાં છે એટલે ફરી વાર બોલી ગયા. આ બધી વાત કરતા કરતા પાછું બોલ્યા, અરે મહારાજ, તમારો સ્વભાવ તો એવો ખરો કે કોઈ ગમે એટલી સેવા કરી હોય ને તોય તમે ભૂલી જાઓ, ગમે ત્યારે ગમે તેને છોડી દો. જુઓ ને, પેલા સીતાજી કેવા મહાપ્રતિવ્રતા નારી હતા, તો પણ તમે એને વનવાસ દઈ દીધો. તમારું નામ તો છે દયાનિધિ, પણ તમને દયા છોડતા પણ વાર નથી લાગતી. હવે મહારાજને થયું બ્રહ્મચારીને ફરી વાર કહેવું પડશે. એટલે શ્રીજી મહારાજ બોલે છે, સાંભળીએ આપણે ધ્યાનથી. ત્યારે શ્રીહરિએ કહ્યું, બ્રહ્મચારીજી, અમે એવા નથી. હાવ અમને આવા ગણી લીધા કે ગમે ત્યારે દયા કરીએ ને ગમે ત્યારે દયા છોડી દઈએ, કોઈનો વાક ન હોય તો પણ અમે એનો ત્યાગ, હાવ આવું કહી દીધું તમે. અમે એવા નથી, અમે તો એવા કરોડો ગુનાને માફ કરી દઈએ છીએ. તે વાતને લોકો વારંવાર ભૂલી જાય છે, એટલા માટે જ અમારામાં દોષ કલ્પે છે. સ્વામી અને સેવક એનો સંવાદ કેવો હોવો જોઈએ? અદ્ભુત વાત છે. મહારાજ સમજાવે છે, હવે જુઓ ભગવાનની કેવી રીત છે એની પણ આમાં ચર્ચા આવે છે. તે દોષને નિવારવા માટે લોકો ઉપર અમે ક્યારેક રીંસ કરીએ છીએ. જે અમારે શરણે આવે તેનો અમે ક્યારે ત્યાગ કરીએ નહીં, ભલે ને તેણે કરોડો અપરાધ કર્યા હોય. અમારામાં આ બહુ મોટો ગુણ છે. બ્રહ્મચારી, આમ કેમ બોલો છો તમે કે ગમે તેનો ગમે ત્યારે ત્યાગ કરી દો? આ વાત યોગ્ય નથી તમારી. અમારો સ્વભાવ છે શરણાગતનો, અમે ક્યારેય પણ ત્યાગ કરતા નથી. તમારો જે આક્ષેપ છે એ પણ કંઈક અંશે સાચો છે, પણ કેવી રીતે સાચો છે મહારાજની વાત કરે જુઓ. આ વાતને, એટલે કે અમે શરણાગત પ્રતિપાળ છીએ, શરણાગત વત્સલ છીએ, શરણાગતનો ક્યારેય પણ અમે ત્યાગ કરતા નથી, આ વાતનો મારો કાળ કરવા આવેલા પૂતના આદિ શિકારી પણ જાણે છે. મને મારી નાખવા આવેલા પૂતના વગેરે અસુરો પણ આ વાત જાણે છે કે મારે શરણે જે કોઈ આવે છે એનો અમે ત્યાગ કરતા નથી. પૂતના સુરપણખા મારે શરણે વિશેષ કપટ કરીને આવ્યા, હા, તેના મનમાં જેવો ભાવ હતો તેવું ફળ મેં તેને આપ્યું. પૂતના મને શા માટે આવી હતી? મારવા માટે આપી હતી. તો પછી મેં એને શું આપ્યું? મૃત્યુ આપ્યું. આપણા મંદિરમાં દાદા ચટણી બનાવી હોય, તીખી મરચાની, ફાફડા બનાવ્યા હોય, જલેબી બનાવી હોય, એ કોક આવે ને કે મને ચટણી આપો, તો આપણે શું આપીએ? એ જ આપીએ ને. કોક જલેબી માગે તો જલેબી આપીએ, સીધી વાત છે. એમ ભગવાને કેટલી સરસ વાત કરી, પૂતના કે સુરપણખા અમારે શરણે આવ્યા હતા, કપટ રાખીને આવ્યા હતા, આવ્યા હતા સુંદર બનીને, સારી રીતે દેખાડીને, પણ મનમાં મલિનતા હતી. શું અમને મારવાનો ભાવ હતો? તો અમે શું કરીએ પછી? હજી સાંભળો, બહુ સરસ. આ ભગવાનની રીત કેવી છે? કંસને વારંવાર સેવા કરવાનો જેવો ભાવ હતો તેને પણ મેં તેવો લાભ આપ્યો. કંસે આમંત્રણ મોકલ્યું હતું કે ધનુષ યજ્ઞ ચાલી રહ્યો છે, નંદ બાબાને કહો બંને દીકરાઓને લઈને આવે. શું આમંત્રણ હતું? શું પ્રેમ ઉભરાતો હતો કંસને કે કપટ હતું? ધનુષ યજ્ઞમાં આમંત્રણ મોકલ્યું, બોલો. કનૈયાને થયું, હવે તો મામાનું આમંત્રણ આવ્યું છે, ના થોડું પડે, પ્રભુ આવ્યા. પણ કંસના મનમાં શું હતું? કપટ હતું. ભગવાન વ્યાસ કેટલું સરસ ભાગવતમાં વર્ણન કરે,
કંસના ધનુષ યજ્ઞમાં કંસ છે, ચાણૂર છે, મુષ્ટિક છે, ખબર છે ને તમને? અને એ સભામાં ભગવાન કૃષ્ણ આવે છે ને, જ્યારે કૃષ્ણને દાવ એટલે બલરામ બંને ભાઈઓ આવે છે, કારણ કે કંસ તો સમસમી ગયો હતો. મથુરામાં પગ મૂકતાની સાથે કૃષ્ણને બલરામે એટલા બધા પરાક્રમ પરચાઓ બતાવ્યા, હાકાર મચી ગયો હતો. કંસના હાથમાં એટલી ચેલ આવતી હતી કે મારી સામે આવે તો મચ્છરની જેમ જોળી નાખવું આજે. અને એ સમયમાં ભગવાન વ્યાસ વર્ણન કરે છે, મલ્લા નામ સ્નિર નિર્ણામ નટવરો સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ સાસ્તા સ્વપિત્રોહ શિશુઃ મૃત્યુર્ભોજપતેર વિરાડ વિદુષામ તત્ત્વમ પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતઃ સાગ્રજઃ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ એ ધનુષ યજ્ઞની સભામાં જ્યારે આવે છે, ચારે બાજુ નગરજનો બેઠા છે, કેટલા બધા માણસો બેઠા છે, કંસે મલ્લો તૈયાર રાખેલા, મુષ્ટિક અને ચાણૂર આ બંનેના શરીરમાં એટલું બળ હતું, એક એકના શરીરમાં હજાર હજાર હાથથી જેટલી તાકાત હતી. કેટલી? બંનેને તૈયાર રાખ્યા હતા. આ બંને દીકરાઓ આવે ને, તમે મલ્લ કુસ્તી કરી અને બધાની સામે એવા ધૂળમાં ધૂળ કરી દો ને બેને, ખબર પડે બે મલ્લ તૈયાર રાખેલા દરવાજે બેઠેલા. મલ્લાનામ અસનિહી, સૌથી પહેલાં મલ્લોએ જોયા કયા છોકરાઓ છે, ટાબરિયાઓ, આટલા બધા લોકોને હેરાન કરે આવે એટલે આજ પતાવી દઈએ. જાંઘ ઉપર બરાબર હાથ થાબડતા બેઠેલા એમણે જોયું, મલ્લાનામ અસનિહી. અસનિહી એટલે સંસ્કૃતમાં થાય વજ્ર. ભગવાન શ્રી કૃષ્ણના મસલ્સી બંનેને દેખાયા ને, વજ્ર જેવા દેખાયા ને, બંને થયું મારી નાખ્યા, આપણા કરતાં પણ આ તો માખણ બાખણ ખાઈને બરાબર જેવા તેવા નથી. ચારે બાજુ લોકો રાહ જોતા હતા, ક્યાં છે કૃષ્ણ, કોણ છે કૃષ્ણ, કોણ છે બલરામ. અને જેણે જેણે જોયું, નૃણામ નટવરો, મથુરાના સામાન્ય લોકોએ જોયું, ઓહો આટલો ડાયો દીકરો, નટવરો, એટલો સુંદર, જાણે કાનુડો આપણે દેશી ભાષામાં કહીએ ને, મથુરાજનો તો મોહિત થઈ ગયા. સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન, એ સભામાં બેઠેલી સ્ત્રી હતી એના માટે જાણે સાક્ષાત કામદેવ મૂર્તિમંત રૂપ ધારણ કરીને આવ્યા હોય, આટલી શોભા, આટલું આકર્ષણ એ કૃષ્ણ પ્રભુને વિશેણે જોયું. ગોપાનામ સ્વજનઃ, જે ગોવાળો આવ્યા હતા વ્રજથી, એ બધા પણ બેઠા હતા. એ બધાને લાગ્યું, ઓહો આ તો આપણો ભાઈ છે. અસતામ ક્ષિતિભુજામ સાસ્તા, દુષ્ટ રાજાઓ બેઠા હતા, એને લાગ્યું કે હવે આપણા મદનું દમન કરશે, આપણો શાસક બનશે. માતા પિતા બેઠા હતા, વસુદેવ અને મા દેવકી, ઓળખી ગયા કે આ તો આપણો દીકરો છે. ભોજપતે હે કંસ, એણે દૂરથી નજર કરી, એને એમ લાગ્યું કે ઓહો સાક્ષાત જાણે કાળ ચાલ્યો આવતો હોય ને, એના પગમાં વજ્ર જેવી તાકાત હતી, આખી પૃથ્વી ધ્રુજતી હતી. કંસને થયું આ લોકો, કંસનું શરીર ઢીલું થઈ ગયું જોતાની સાથે. વિરાડ વિદુષામ, અવિદ્વાન લોકો જે હતા એને લાગ્યું ઓહા તો બહુ મહાન તત્વ છે. જે યોગી બેઠા હતા, સાધકો સાધુ સંત બેઠા હતા, તત્વમ પરમ યોગિનામ વૃષ્ણીનામ પર દેવ તેતિ વિદિતઃ, વૃષ્ણિ વંશના જે બેઠા હતા એને ખબર પડી આ તો આપણા કુલદેવ છે, આપણા કુલ દીપક છે, આપણા કુલનું નામ ઉજાગર કરનારો આ તત્વ છે. ટૂંકમાં ભગવાન વ્યાસ એમ લખે છે, ભગવાન શ્રી કૃષ્ણ તો એના એ હતા, પણ જેના હૃદયમાં જેવો ભાવ હતો ને એવી રીતે બધાને દર્શન થયા. આ બહુ સમજવા જેવું છે. મૂળજી બ્રહ્મચારી એના આક્ષેપનો જવાબ ભગવાન આપે છે. આ બ્રહ્મચારીને ભગવાનનો સંવાદ છે, પણ આજે કરોડો માણસો આવા આક્ષેપો કરે છે વગર વિચારે, વગર પૂરી વાત જાણ્યા વિના. એ બધા માટે જવાબ છે. મહારાજ એમ કહે છે,
કંસને સેવા કરવાનો ભાવ હતો, આમંત્રણ મોકલ્યું, પણ મનમાં તો કેટલી મલિનતા હતી. અમે એને પણ લાભ આપ્યો, પણ કેવો આપીએ? મંદિરમાં આવીને તીખી ચટણી માગે તો શું આપીએ આપણે? એ જ આપવું પડે ને. એમ ગરમા ગરમ મેથી પાક કોઈ માગે તો શું આપવું પડે પછી? એટલે કે જેણે જેવી સેવા કરી તેવું તેને અમે ફળ આપ્યું છે. કંસના સાથીદાર દૈત્યો કહેવાતા હતા. તેઓ એક પછી એક આવતા ગયા. તેઓ જેવા પ્રકારની પૂજા લઈને આવતા તેવું ફળ તુરંત અમે તેને દેતા. કોઈનું ઉધાર રાખ્યું નથી અને રાખતા પણ. ભગવાનની આ રીત છે. આપણી ભૂલને ભગવાન માફ કરે છે, પણ ભૂલ કરવાની આદતને ભગવાન માફ કરતા નથી. યાદ રાખજો. કહેવાય છે ને, આપણા વાણીમાં આપણા કર્મમાં દોષ હશે ભગવાન એને માફ કરશે, પણ પેટમાં પાપ હશે ને એને ભગવાન ક્યારેય માફ કરતા નથી. જેણે જેણે ભગવાન પાસે કપટ રાખ્યું એ બધાને ભગવાને આવું ફળ આપ્યું. તમે જુઓ તો ખરા, હમણાં આપણે થોડા દિવસ પહેલાં કથામાં વાત સાંભળી હતી, બધા ભક્તોને એટલી બધી એ વાત ગમી, સમુદ્ર જીવ પ્રાણી માત્રને સાચવે છે. કેટલા કરોડો પ્રકારના જીવો દરિયાના પેટમાં સમાઈ જાય છે, તેમ છતાં જીવ પ્રાણી માત્રને સાચવનારો એ દરિયો સમુદ્ર પ્રાણ વિનાના એટલે કે મરેલા જીવને સાચવતો નથી, સંઘરતો નથી, જે મરી જાય ધકેલો કરીને કિનારે કાઢી નાખે. એમાં સત્સંગ બધાને સાચવે છે. આમાં કામી હોય, લોભી હોય, બધા પ્રકારના જીવો માની હોય તો પણ આ સત્સંગની અંદર કપટી હોયને, દંભી હોયને, ડિસઓનેસ્ટ હોયને, એને આ સત્સંગ લાંબો સમય રાખતો નથી. એક દિવસ એનો દંભ ખુલ્લો થવાનો, એક દિવસ આ સત્સંગના મોજાની અંદર ધકેલાતો ધકેલાતો એ કિનારે નીકળી જવાનો. મહારાજ એમ કહે છે, અમે ઉધાર રાખ્યું નથી ને કોઈનું રાખતા નથી. એવા તો અનેક ભાવિકો આવ્યા હતા, તેવા ભક્તોની વાત જુદી છે. એવા ભક્તો એટલે ભક્ત શબ્દ છે મહારાજે વાપર્યો છે. આ બધા અસુરો આવ્યા હતા, એનો અમે નાશ કર્યો, પણ એ તો મરવા જ આવ્યા હતા, મરવાની આશાથી જ આવ્યા હતા. અમને મારવા આવ્યા, એને અમે મારવાનું કામ કર્યું. પ્રેમ લઈને આવ્યા હતા, એને અમે પ્રેમ આપ્યો. જે વ્યક્તિની જેવી ભાવના હોય તેને તરત તેવું ફળ આપી દેતા. ત્યારે વર્ણીએ કહ્યું, હવે મૂળજી બ્રહ્મચારી સમજી ગયા. અમે જ્યારે ભૂલ કરીએ ત્યારે કૃપા કરીને કહેજો. બ્રહ્મચારીને સમજાઈ ગયું, અરે મહારાજ ખરી વાત છે તમારી. મહારાજ તમારી આગળ વગર વિચારે બોલાઈ ગયું, ગુસ્સામાં આવેશમાં થોડું વધારે પડતું બોલાઈ ગયું, ન બોલવા જેવું પણ બોલાઈ ગયું, બધી કબૂલાત કરી લીધી. હે કૃપાનાથ, તમને યોગ્ય લાગે ને ત્યારે અમને ટોકજો, અમને કહેજો. જગના જીવન અમને પોતાના જાણીને, જગના જીવન અમને પોતાના જાણીને, કહેવું ઘટે તે કહો કહો રાજ, મારે રે મંદિરે તમે રહો રહો. કેવું સરસ, કહેવું ઘટે તે કહો કહો રાજ. ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં એમ કહે, ભગવાન અને સંતની આગળ હાથ જોડવાને એનું જ નામ સત્સંગ છે. ક્યારેક કોઈક સંત, ક્યારેક કોઈક ભક્ત આપણને રોકે, આપણને ટોકે, એ સમયમાં આપણે જો એવું વર્તન દેખાડીએ ને, ઉગ્ર બની જઈએ ને, તો ફરી વાર પેલા સંત ભક્ત આપણને ટોકે જ નહીં. પણ કોઈ સંત કે ભક્ત આપણને રોકે અથવા ટોકે, ખીજાય કે વઢે, ત્યારે શું કરવું? વચનામૃત છે અંત્ય પ્રકરણનું, સાંભળજો બધા ભક્તો, મહારાજના પ્રસાદીના શબ્દો થોડા. 23મું સ્વામિનારાયણ હરે. અને વળી શ્રીજી મહારાજે એક બીજી વાત કરી છે,
જ્યારે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાની ઉપર રાજી થાય ત્યારે તે ભક્તને એમ વિચારવું મારા મોટા ભાગ્ય છે જે મારી ઉપર ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થયા. અને જ્યારે શિક્ષાને અર્થે ભગવાન અને ભગવાનના ભક્ત પોતાને વઢે ત્યારે પણ એમ વિચારવું જે મારા મોટા ભાગ્ય જે મને ભગવાન અને ભગવાનના ભક્ત વઢ્યા. હાર પહેરાવો ત્યારે તો બધા રાજી થાય, પ્રસાદના મોટા કરંડિયા ભરીને આપો ત્યારે તો બધા રાજી થાય, પણ ભરી સભામાં ખખડાઈ નાખ્યા હોય તો કોઈ રાજી થાય? તમે એક દાખલો જોયો છે આવો દાદા? જોયો છે દાદા? મહારાજ એમ કહે છે વઢે ત્યારે પણ એમ માનવું મારા મોટા ભાગ્ય છે. જે ભગવાનને ભગવાનના સંત મને વઢ્યા જેણે કરીને મારામાં અવગુણ હશે તે જશે, એવી રીતે વઢે તો પણ રાજી થવું. લો હું ઘણી વાર કથામાં વાત કરું છું ને, આખા સત્સંગને ત્રણ રીતે આપણે સમજી શકાય. આખા સત્સંગનો ટૂંકો ત્રણ જ પ્રકારનો સાર છે. પહેલો સાર, આ સત્સંગ રોકવા ટોકવાનો છે. જૂના સમયમાં હરિભક્તો પણ સંતોને કહેતા, જૂના સમયમાં સંતો આચાર્ય મહારાજને કહી શકતા, આચાર્ય મહારાજ સંતોને કહેતા, બંને એકબીજાને રોકતા ટોકતા, પરિણામે બહુ સરસ સત્સંગનું દિવ્ય ને દિવ્ય વાતાવરણ હતું. સંતો હરિભક્તોને કહેતા, એવા વડીલ હરિભક્તો હોય ને લાગે ને તો સંતોને પણ રોકતા, સંતોને પણ ટોકતા. કચ્છમાં હમણાં સુધીનો રિવાજ હતો, અમે મુંબાસા ગયા છીએ, મુંબાસામાં કરશન બાપા, આખો આફ્રિકાનો સત્સંગ સમાજ જાણે. કરશન બાપા છે, લક્ષ્મણભાઈ રાઘવાણી છે, આ બે એવા હરિભક્ત હતા આખા સંપ્રદાયના બધા સંતો જાણે છે કે કોઈ પણ જગ્યાએ લાગે ને સંત કે ભક્ત કોઈનું વર્તન તો ઇમિડિયેટલી ટોકે, સ્વામી આપણે આવું ન કરાય, આમાં તો મહારાજનું નાક કપાય એવું છે, આખા સત્સંગને અવગમણું થાય એવું છે. બોલો, બાપાની સાથે અમે પણ બહુ રહ્યા છીએ, બાપાની રોકણી ટોકણી અમે પણ બહુ સહન કરી છે, સાંભળી છે, ધડ દઈને કહી દઈ. દાદા કેટલા વાગે ખબર? 5 વાગે પારણ ચાલુ થાય. કેટલા વાગે? સવારે 5 વાગે પારણ ચાલુ થાય. 3 વાગે જાગો ત્યારે માંડ માંડ પૂજા કરીને 5 વાગે શરૂ થાય. એકવાર થોડું મોડું થઈ ગયું, પારણ તો કરવી જ પડે, પારણ પૂરી કરી પછી મોડેથી પૂજા કરવા બેઠા, બાપા કથામાં આવેલા ને કથા આવીને પછી આવ્યા, લે સ્વામી આટલી મોડી પૂજા કરો તમે, સાધુને તો વહેલા જાગવાનું હોય. જોયું કેવા હરિભક્તો દાદા, આવીને ઊભા રહે ને ત્યારે સાધુના વર્તનો સીધા થઈ જાય, આવા જીવન હતા. અત્યારે કેવું થઈ ગયું? તેરી બી ચૂપ મેરી બી ચૂપ, આલો કહે માલો બહુ હારો ને માલો કહે આલો બહુ હારો. તમે વિચારો, આવા હરિભક્તોના દર્શન અમે કર્યા છે, મહિનાઓ સુધી રહ્યા છીએ, એવી જ્યાં જ્યાં પરંપરાઓ છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર, આ તો હવે ઓછું, બાકી આપણા રણછોડ ભગતજી, આપણા મહંત સ્વામી વિજ્ઞાન સ્વામી, એને કેવા ખીજાતા કેવા વઢતા અમે જોયું છે. આપણને એમ થાય આવી રીતે સદગુરુની ટોકણી જેણે સહન કરી હોય ને, કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોહ, કહેણી કહે તે રહેણી રહે એસા બિરલા કોક, આવા મોટા પુરુષો એની આવી ટોકણી જેણે સહન કરી હોય ને એના જીવનમાં એવું દૈવત આવે. પથ્થર હોય ને એમાં ટકોરા માર્યા જ કરે, માર્યા જ કરે, માર્યા જ કરે, તેમાંથી એવો ઘાટ તૈયાર થાય, મૂર્તિ તૈયાર થાય, લોકો એને પગે લાગે. ખબર છે ને, જે પથ્થર ઉપર પગ મૂકનારા હોય એ જ પથ્થરમાંથી પ્રતિમા તૈયાર થાય ત્યારે પ્રતિમાને લોકો પગે લાગે છે. કારણ શું? પહેલા એ પથ્થર ઘડ્યા વિનાનો હતો, હવેનો એ પથ્થર ઘડાઈ ગયો છે. આજે અમે અહીંયા સુધી બેઠા છીએ શું કારણ છે? જેના જીવનમાં રોકણી ટોકણી નથી થઈને દાદા, એ બધાના જીવન નિષ્ફળ ગયા છે પથ્થરની જેમ. આજે મને યાદ આવે, આપણે આ દરરોજ કથા કરીએ છીએ, પણ એક સમય એવો હતો
કે સુવ્રત સ્વામી કથા કરે છે એવી કોઈ કલ્પના પણ ન કરી શકે. મારી ભાષા એટલી બધી સ્પીડી હતી, મારી જીભ તોતડાતી હતી, અમુક શબ્દ હું બોલી પણ નહોતો શકતો. નિષ્કુળાનંદ મારાથી બોલાતું જ નહીં નાનો ત્યારે. એકવાર ગુરુજી મને એટલી બધી લાકડીઓ મારી, મને હજી યાદ છે, મને કે નિષ્કુળાનંદ બોલતું બરાબર. પણ કોઈક કેનાર હોય, કોઈક વઢનાર હોય, કોઈક રોકનાર હોય, કોઈક ટોકનાર હોય, ત્યારે જીવનમાં ઘાટ આવે છે. અને રોકનાર ટોકનાર ઉપર વિશ્વાસ હોય તો ઘાટ આવે છે. પછી ફટક્યા મોતીની જેમ તૂટી જાય, પથ્થરની જેમ તૂટી જાય તો પણ ઘાટ આવે. બંને પક્ષે જવાબદારી છે. એક નિધડક થઈને કહી શકવા જોઈએ અને બીજો પક્ષ હિતકારી ભાવનાથી સાંભળી શકવો જોઈએ. વાત સાચી ખોટી? ભીખુદાદા, તમે જૂના સમયમાં ગામડાઓમાં જોયું હશે, સૌરાષ્ટ્રમાં તો ખાસ રોકવા ટોકવાનો કેવો રિવાજ હતો. હવે એ દ્રષ્ટિએ આજે ઘરમાં પરિવારમાં દીકરાઓને દીકરાના દીકરાને કશું કોઈથી બોલાય ખરું? મોઢે પટ્ટી બાંધીને જ ફરવાનું. જેદી તમે પટ્ટી ખોલી, માફ કરજો, ભક્તોના પરિવારમાં આવું ન હોય. આપણા લોયાધામ પરિવારમાં તો બહુ સારું છે, તેમ છતાં તમે બધા ભક્તો થોડા સાવધાન રહેજો. મેં હમણાં કહ્યું, ફરીવાર તમને કહી દઉં, શરીરને તંદુરસ્ત રાખવા માટે કડવું ખાવાની આદત પાડવી જરૂરી છે. સંબંધોને તંદુરસ્ત રાખવા માટે કડવું બોલવાની અને કડવું સાંભળવાની આદત રાખવી જરૂરી છે. દેશને સુરક્ષિત રાખવા માટે કડવા નિર્ણયો કરવા પણ જરૂરી છે. મહારાજે આ બધી વાત કરીને બ્રહ્મચારી હવે રાજી થયા. મહારાજને કહ્યું, મહારાજ અમે જ્યારે ભૂલ કરીએ ત્યારે કૃપા કરીને કહેજો, સંકોચ ન કરતા ઘટે તે કહેજો. જીવમાં જ્યાં સુધી માયાના ત્રણ ગુણ વ્યાપે છે ત્યાં સુધી અસાધ્ય રોગ રહે છે. મહારાજ, આ માયાનો પાસ એવો છે ને, અંદર ઘરી ગયો છે ને, એટલે એમાંથી આ બધા રોગ જતા નથી. તો તમારા જેવા કોઈ મોટા કુશળ વૈદ્ય હોય ને તો આ બધું નીકળે. તે રોગને મટાડવા માટે દિન પ્રતિદિન અધિક અને અખંડ સત્સંગ કરતા રહીએ છીએ. અખંડ અને અનંત સત્સંગ શેના માટે કરીએ છીએ? આ માયાના ત્રિગુણમય રોગ જે પડ્યા છે એને કાઢવા માટે. કામ ક્રોધ લોભ આ બધું કેમાંથી? માયાના ત્રણ ગુણમાંથી, સત્વગુણ રજોગુણ અને તમોગુણ, એમાંથી જ જન્મે છે બધું. જેને તે રોગ મટાડવાનો મનમાં ખપ હોય તે તો જેમ આપ કહો તેમ જ કરે. આપ જે રીતે કહો તે રીતે જે ન કરે તે તો ભવસાગરમાં ફરતો રહે. આપના સ્વરૂપની છાપ જેની બુદ્ધિમાં છપાઈ જાય છે તેથી તે ભટકતા ભટકતા પણ આપના ધામને પામે જ છે. એકવાર આપની મૂર્તિની છાપ જે હરિભક્તના હૃદયમાં છપાઈ જાય તો પછી તેને કાળ અને કર્મનો પણ ભય રહેતો નથી. તમારી મૂર્તિની છાપ એકવાર પડી જાય ને, એટલે કે મૂર્તિ એકવાર અંતરમાં આવી જાય ને, કાળ અને કર્મના ભયથી પણ તરી જાય છે. તે ભક્તથી માયા, યમદૂતો અને બધા પાપ, બધા પાપ કર્મ તે સહુ ડરીને થર થર ધ્રુજે છે. પાંચ પ્રકારના મોટા મોટા ભય છે, યાદ રાખો. કાલ, માયા, પાપ, કર્મ, યમદૂત. આ પાંચ ભય મોટામાં મોટા છે. એક કાળનો ભય, આ ભય બધા સમજી શકે છે. માયાનો ભય લોકો સમજી નથી શકતા. પણ આ બધું પાપ કોણ કરાવે છે? માયા, મોહ, મમતા, લાલચ. પાપ કાળ, માયા, પાપ, ચોથો ભય કર્મનો અને પાંચમો ભય યમદૂતોનો. ભગવાનના સંત અને ભગવાન જીવને આ પાંચ પ્રકારના ભયથી મુક્તિ આપે છે એટલે અભયદાન આપે છે. ભગવાનનો ભક્ત થાય ને એ કાળ એટલે કે મૃત્યુથી પણ ન ડરે, માયામાં ક્યારે ફસાય નહીં. ગમે તેવો પાપી માણસ આવે ને એના પાપમાં ક્યારે લેવાય નહીં, લાલાયત ન થાય. કર્મનું બંધન એને પણ કાપી નાખે. અને યમદૂતોનો ભય તો એને આવતો જ નથી, બોલો. અને જગતનો ગમે તેવો ચક્રવર્તી સમ્રાટ હોય ને તો પણ
મૃત્યુનો ભય સામે આવે છે ને આપણે જાણીએ છીએ. આ પૃથ્વીના આખી પૃથ્વીને ધ્રુજાવનારા શાસકોની પણ કેવી ભૂંડી દશા થઈ છે. કેટલી સરસ વાત આવે છે, હે પ્યારા, આપનું ભક્તવત્સલ એવું બિરુદ જોઈને આપ જીવોને શુદ્ધ કરવાનું તાન રાખો છો. લો, પેલા ખીજાઈ ગયા ત્યારે શું કીધું, તમે તો મહારાજ એવા છો નામ ખાલી દયા નિધિ, બાકી ગમે ત્યારે દયાને છોડી દો છો. સીતાજીને છોડી દીધા, કરુણાનિધિ ખાલી કહેવાનું નામ છે. લો, આવું કહી દીધું. પણ હવે બ્રહ્મચારીને પોતાની ભૂલ સમજાણી મહારાજને કહ્યું, હે ભક્ત વત્સલ, આપ તો જીવને શુદ્ધ કરવાનું એક જ તાન રાખો છો. જીવ શુદ્ધ ન થાય તો તેના દોષ ટળે નહીં, અને દોષ ટળ્યા વિના અક્ષરધામ એને મળે નહીં. ભગવાનના ભક્ત કેવા ઉત્તમ પ્રકારના હોય એની બધી વાતો આવે. સાંભળજો, મૂળજી બ્રહ્મચારી એટલે કેટલું મોટું પાત્ર. મૂળજી બ્રહ્મચારી એટલે ભગવાન સ્વામિનારાયણનો પડછાયો કહી શકાય. આ તો એક લીલા છે, રૂપક છે તમને ને અમને સમજાવવા માટે, પણ એનો સાર એ છે, આ સમજવાનું છે. નિષ્કામ હરિજન જીતને શુદ્ધ અતિ વર્તત તે હું, જ્યાં અતિ મરજી તુમ્હારહી ધામસો માનત એહું. અને વળી આપના નિષ્કામ જે ભક્તો છે તેઓ અત્યંત શુદ્ધ વર્તે છે, અને જેમાં આપની અત્યંત મરજી હોય ત્યાં તે ભક્તો ધામ માને છે. તમારી મરજીમાં રહેવું એ જ અક્ષરધામ છે, આવું માને છે. તમારી મરજીનો લોપ કરવો એ જ મોટું પાપ છે એવું માને છે. કોણ? નિષ્કામ ભક્તો. હું ઘણી વાર કહું છું, મૂર્તિને સમજી શકીએ છીએ પણ મૂર્તિની મરજીને સમજવી બહુ અઘરી છે. ગુરુના આદેશને સમજનારા શિષ્યો ઘણા હોય પણ ગુરુના આશયને સમજનારા શિષ્યો બહુ ઓછા હોય. નિષ્કામ ભક્તોને કોઈ ધામનો લોભ રહેતો નથી. આપની પ્રસન્નતાનો એક જ અપાર લોભ હોય છે, કારણ કે તેઓ આપની મરજીમાં જ મૂર્તિને અને ધામને નિશ્ચિતપણે માને છે. લો, ભગવાનની મરજીમાં રહેવું ને એમાં બધું જ આવી ગયું. માટે ભગવાન અને સંત જેમ કહે એમ કરવું ને, આનાથી મોટી બીજી કોઈ વાત નથી. વચનામૃતમાં પ્રસાદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પ્રથમનું 78મું, મહારાજ જીવનું આત્યંતિક કલ્યાણ થાય એનો ઉત્તમ ઉપાય કયો? ત્યારે શ્રીજી મહારાજે એ જ વાત કરી, સંત જેમ કહે એમ નિસંશયપણે કર્યા કરે ને, સંત જેમ કહે ને એમ નિસંશયપણે કર્યા કરે ને, એના જેવો કલ્યાણનો બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. ખ્યાલ આવ્યો દાદા? જેમ કહે તેમ, એને મરજીમાં રહ્યા કહેવાય. પછી વારે વારે તર્ક, વારે વારે કુતર્ક, વારે વારે વિતર્ક તો શું થાય? પાછું બોલવાનું એમ, સ્વામી તમે કયો એમ. પેલા પૂછે, સ્વામી આપણા ઘરે નવું ઘર લેવાનું નક્કી કર્યું છે, તો તમે ડેટ આપો એ દિવસે અમે ક્લોઝિંગ કરીએ. એટલે સંતો પછી અડધો કલાક કયો દિવસ કયું મુહૂર્ત સારું બધું શોધીને ફોન કરે, ભગત આ દિવસ બહુ સારો છે. સ્વામી થોડો પ્રોબ્લેમ થયો છે, અમારે છે ને લોયરને બધા જોડે વાત થઈ ગઈ છે, આ ડેટ નક્કી થઈ છે. એનું કેવું? એટલે આ ભાઈ તો પહેલેથી દેખાડીએ છીએ એવું કે સ્વામી તમે કયો એમ જ કરવું છે, પણ કરીએ છીએ એવું જેમ આપણને ગમે છે. મરજી કોની માનીએ છીએ? આપણે આપણી. અને દેખાડીએ છીએ શું? કે અમે સ્વામીની મરજી પ્રમાણે સેવા કરીએ છીએ. કેટલું મોટું કપટ આપણે રોજ કરીએ છીએ. બોલો, ભગવાનને, સંતને, ભક્તને, પરિવારમાં વડીલો હોય, માતા પિતા હોય, એને રોજ આપણે ઉલ્લું બનાવીએ છીએ, રોજ રમાડીએ છીએ, નથી દેખાતું? ભગવાનની સંતની મરજી સમજવીને આ બહુ અઘરી વાત છે. એવો નિષ્કામ ભક્ત તો અનંત ભક્તોમાં કોઈ એક જ થાય, તેની સમજણ ઘણી ઉત્તમ હોય. ધામમાં ગયેલા મુક્તો પણ એવા નિષ્કામ ભક્તને ધન્ય ધન્ય કહે છે. આવી સમજણ તો ધામ કરતાં પણ શ્રેષ્ઠ છે. અક્ષરધામના મુક્ત બની અક્ષરધામમાં બેસવા કરતાં પણ આ લોકમાં મહારાજની મરજી પ્રમાણે રહેવું અધિક છે. આવું લખ્યું. લો, એનાથી પર બીજી કોઈ સમજણ નથી. તે ભક્તમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, છતાં તે દેહના સુખ દુઃખોને સહન કરે છે. કોટી દુઃખ હોય દેહ મે જે હા,
ભગવાન દેખત હે જાનત તેહા. લો, દેહમાં કરોડો પ્રકારના દુઃખ હોય તો પણ નિષ્કામ ભક્ત એમ સમજે મારા ભગવાન દેખે જ છે, મારા ભગવાનને બધી ખબર જ છે. આમ જાણીને જ્યારથી તે ભક્તનું ચિત્ત ભગવાનમાં લોભાયું હોય ત્યારથી ભગવાનને જ પોતાનું પ્રારબ્ધ જાણે. દેહમાં કરોડો પ્રકારના કોટે દુઃખ હોય દેહ મે જે હા, કરોડો પ્રકારના દુઃખ હોય તો પણ મનમાં એમ માને મારા મહારાજની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. વિચાર તો કરો દાદા, લોયાધામમાં એટલો આનંદ આવે. ક્યારેક ક્યારેક એવા દાખલા જોવાના થાય, એમ થાય કે કેવું પડશે. આપણા આશિત ભગત, એમને એટલી બધી તકલીફ હોતી ગઈ છે. ઓનલાઈન જે ભક્તો દર્શન કરે છે, બધાએ પણ મંતવ્યમાં વિડીયોમાં જોયું હશે, આશિત ભગત એક આંખે કાગળ દબાવીને ચાલે છે, એક આંખ બંધ રાખીને ચાલે છે. એમને હમણાં આંખે એવી તકલીફ થઈ છે, આંખે ડબલ દેખાય છે, આંખ પૂરી ખુલતી નથી, લાઇટ સામે તો એક સેકન્ડ પણ રાખી નથી શકતા. મેં ઘણી વાર ના પાડી કે ભગત તમે રહેવા દો, આવી તકલીફ છે, સાંજે નહીં આવો ચાલશે, ઘરેથી બેસીને કથા સાંભળી લો. ના ના સ્વામી, સ્ટોરેજ જવાય છે, ઘર મંદિર આવવાનું શું તકલીફ. સાનુકૂળતા હોય, શરીર સારું હોય ત્યારે તો ભજન બધા કરી શકે. બધી પ્રતિકૂળતા, આંખ જ કામ નથી કરતી, ડબલ દેખાય છે, એક આંખે પેપર મારી બંધ કરી આવવું પડે છે, તેમ છતાં ભગવાનના દર્શન કરવા આવે. આપણને ડર પણ લાગે કે ભગત આ અડધી રાત્રે તમે જશો, આવા મહિમાવાળા, આવા નિષ્કામી ભક્ત અહીંયા આવે છે પણ કોઈ આશાથી નહીં, પ્રસાદી પણ પ્રસાદીનો ટુકડો પણ નહીં, કોઈ આશા નહીં. આવા નિષ્કામ ભક્ત હોઈને એના ઉપર સંતો તો રાજી થાય, આ પિયુડા મહારાજ પણ વરસી પડે. હા, ના વરસી પડે. આપણા લોયાધામ પરિવારમાં આવા ભક્તો છે. જો આ વાત આવીને દેહમાં કરોડો પ્રકારના દુઃખ હોય તો પણ નિષ્કામ ભક્ત એમ સમજે ભગવાનની ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. ભગવાનનું આપેલું દુઃખ ભોગવવા તૈયાર થાય અને દુનિયાનું આપેલું સુખ પણ એ ભોગવે નહીં, આ સાચો નિષ્કામ ભક્ત. તે ભક્ત ભગવાનને લગારેક પણ દૂર દેખતો નથી. એટલે આવા ભક્તને એમ લાગે ભગવાન મારી સાથે છે. કોઈક વાર મૂર્તિ દેખાય કે ન દેખાય તો પણ મૂર્તિને નિરંતર પોતાની પાસે જ માને. આંખથી દેખાય કે ન દેખાય જુદી વાત છે, પણ અનુભવથી ભગવાન અખંડ એની સાથે હોય. વિચાર તો કરો, કોની સાથે? નિષ્કામ ભક્ત હોય એની સાથે. ત્યારે શ્રીહરિએ કહ્યું, બ્રહ્મચારીએ આ બધી વાત કરીને હવે મહારાજ રાજી થઈ ગયા. જેમ દેહમાં જીવ અખંડ વાસ કરી રહ્યો છે, એવી જ રીતે આવા નિષ્કામ ભક્તમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. લો, શરીરમાં આત્મા અખંડ છે, એમ આવા નિષ્કામ ભક્તમાં ભગવાન પણ અખંડ છે. કેવો નિષ્કામ ભક્ત? આખી દુનિયાનું વચનામૃત વડતાલનું પાંચમું, મહાપ્રલય જેવું દુઃખ આવી પડે ને, કેવું? મહાપ્રલય જેવું દુઃખ આવી પડે ને તો પણ રક્ષાના કરનારા ભગવાન સિવાય કોઈને જાણે નહીં. વચનામૃત પ્રમાણે અંત્યનું 24મું, દેહમાં દીર્ઘરોગ આવી પડે, અસાધ્ય રોગ થઈ જાય, ક્રોનિક ડિસીઝ થઈ જાય, ખાવા અન્ન ન મળે, પહેરવા વસ્ત્ર ન મળે, એવી પરિસ્થિતિમાં પણ શ્રદ્ધા ભક્તિ ધર્મ નિયમ એના મંદ ન પડે, રતિવા સરસ થાય, ત્યારે સમજવું હવે ભગવાનનો પાકો ભગત થયો. આજે તો ભક્તિના નામે દંભ જાજો છે, ભક્તિના નામે પાખંડ જાજો છે, સ્વાર્થ જાજો છે એવું લાગે આપણને. આ કથા સાંભળીને તમારે ને મારે સમજવું પડશે, આપણી ભૂલને શોધવી પડશે, આપણી ભૂલને સુધારવી પડશે. ભગવાન એમને મફતમાં નથી મળતા. આ દુનિયાના દરેક માણસને છેતરી શકાય, ભગવાનને કોઈ છેતરી શકતો નથી. એ ફળ કેવું આપશે? આપણા કર્મ પ્રમાણે નહીં, આપણી દાનત પ્રમાણે ફળ આપશે. કેવું આપશે? ભગવાન ફળ આપશે આપણા કર્મ, એકલા કર્મના આધારે નહીં, આપણી ભાવનાને આધારે. ખરી આપણી ભાવના કેવી હતી? ઉપરથી 5 માળા કરી દીધી, પાછળથી 95 ચાળા કર્યા, એ માળાનું ફળ નહીં મળે, એ માળા ઉગવાની નથી. ભગવાનની મરજી શું છે? ન કરવાનું ન કરે ને, એમાં કરવાનું બધું આવી ગયું.
મોટા પુરુષની મરજી કેવી છે? પૂજ્યપાદ ગુરુજીની મરજી કેવી છે? આજ્ઞાની ઉપાસના અણી શુદ્ધ હોય તો સમજવું આ લોયાધામ પરિવારનો છે, ખબર છે? પૂજ્યપાદ ગુરુજી કેટલી વાર ટકોર કરે છે, તમે મા બાપની સેવા નથી કરતા તો આ લોયાધામમાં આવશો નહીં, સાંભળું છે ને? તમે મંદિરે આવો છો, તમારે મંદિરે આવવું છે, અને કદાચ સંજોગ એવો ઊભો થાય કે મા બાપની સેવા માટે તમારે ઘરે રહેવું પડેવું છે, તો મા બાપને તરછોડીને તમે મંદિરમાં આવશો ને તો ભગવાન કે અમે રાજી નહીં થઈએ. એવા સમયમાં ભગવાનને, સંતને, સત્સંગને છોડીને મા બાપની સેવા કરશો ને, એમાં ભગવાન અને સંતોનો અપાર રાજીપો છે. આ મરજી છે. શું છે? પણ આવી મરજી સમજનારા કેટલા નીકળે? શ્રીજી મહારાજ અતિ રાજી થયા અને હવે વાત કરે છે, બ્રહ્મચારી તમારી વાત સાચી છે, નિષ્કામ ભક્ત તો અમને અતિ પ્રિય છે. દરેક દેહ દેહ પ્રત્યે જીવ રહ્યો છે, છતાં જીવથી જીવ દેખાતો નથી. દેહ વડે જે ક્રિયા થાય છે તે જીવની સામર્થ્યને લઈને થાય છે, દેહના સામર્થ્યને લઈને જીવનું સામર્થ્ય જણાય આવે છે. અર્થાત દેહનું સામર્થ્ય જે છે તે જીવને લીધે છે, પણ તે જણાતું નથી. તેમ જીવમાં જીવનું સામર્થ્ય જે છે તે તેમાં અખંડ વાસ કરીને રહેલા ભગવાનનું જ છે. ભગવાન સત્ય સંકલ્પ છે, તેઓ અસતને પણ સતની જેમ ધારી રહ્યા છે. ભગવાનના સંકલ્પથી શું ન થાય, બધું જ થાય, અને તેમાં કોઈ આશ્ચર્ય નથી. ભગવાન તો જળ વસ્તુને ચેતન કરી દે, ચેતન વસ્તુને જળરૂપ કરી દે. એટલા માટે જ ભગવાનનું ભજન કરવું જોઈએ, મનમાંથી એક પળ વાર પણ તેમને ભૂલવા નહીં. હૃદયમાં જ્યારે ભગવાનનું સામર્થ્ય છવાઈ રહે ત્યારે ભગવાન ક્યારે એક પળ વાર પણ ભૂલાય નહીં. પણ જીવને મનન કરવામાં અપાર કસર રહે છે, તેથી જીવમાં એક તલભાર પણ શક્તિ કે સામર્થ્ય આવતી નથી. આ વાતો સાંભળીએ છીએ, આવી વાતો કરીએ છીએ, થોડી વાર તાન ચડી પણ જાય, પણ ખામી ક્યાં છે? મનન કરવામાં કસર છે. કેમાં? કથા પૂરી અને પછી તમે ટીવી ચાલુ કરો, બીજું કંઈ ચાલુ કરો, તો કથા ક્યાં જાય? હે, સરસ મજાનો મેસૂબ ખાધા પછી મેસૂબની માથે બે પૈસાનો મૂળો ખાવ તો ઓડકાર કેનો આવે? આ માયા કેવી છે? મૂળાના ઓડકાર જેવી છે. મેસૂબ ગમે એટલો ખાધો હશે, પણ જો માથે મૂળો ખાધો તો હાંજે ઓડકાર કેના આવવાના? મૂળાના જ આવવાના. મૂળો જ માથું કાઢવાનું. આ માયા છે ને મૂળા જેવી છે. માટે માયાથી દૂર રહેવું, કુસંગથી બચવું, કુસંગને છોડવો, અધર્મનો ત્યાગ કરવો, આ ભગવાનની મરજી છે, આ ભગવાનની પહેલી ઈચ્છા છે, આ ભગવાનની પહેલી આજ્ઞા છે. આપણો પ્રોબ્લેમ શું છે? કરવા જેવું તો કરીએ છીએ, પણ ન કરવા જેવું જાજુ કરી નાખીએ છીએ, અને પછી ભગવાન ઉપર ધોખો કરીએ છીએ. ભગવાન રાજી કેમ ન થયા? પણ થાય, ધોકા નથી માર્યા, એ જ ભગવાનની કૃપા ના કહેવાય? કેટલી સરસ બધી વાતો આવે છે, બોલો. આ સંતો બૂમો પાડી પાડીને થાકી જાય, મંતવ્ય લખજો, મનન કરજો, ચિંતન કરજો, તો કેટલા કરનારા નીકળે? કેવી વાત આવી? મનન કરવામાં અપાર કસર છે, તેથી જીવમાં તલ ભાર પણ શક્તિ, એટલે ભગવાનની શક્તિ, ભગવાનનો અનુભવ, ભગવાનનું ઐશ્વર્ય તલ જેટલું પણ આવતું નથી. તમે આ કથા સાંભળો, સાંભળ્યા પછી આનું મનન કરો, ચિંતન કરો, પરિવાર સાથે વાતો કરો, તમારા અનુભવમાં આવશે, તમારા પરિવારના બધા માણસોના સ્વભાવ બદલી રહ્યા છે. તમને દેખાશે તમારા પરિવારના બધા વ્યક્તિઓ એમાં કંઈક પરિવર્તન આવી રહ્યું છે, દિવ્યતા આવી રહી છે, તમને અનુભવમાં આવશે. પણ ક્યારે? મનન કરશો ત્યારે. અમે પરમ રહસ્ય સિદ્ધાંતરૂપ વાતોને સ્પષ્ટ રીતે વારે વારે કહીએ છીએ. અમારો તો સ્વભાવ છે સિદ્ધાંતની વાતો કર્યા જ કરવી, પણ તમારો પ્રોબ્લેમ કયો છે? રાત ગઈ ઓર બાત ગઈ. અમે સાક્ષાત ભગવાન મળ્યા છીએ એમ જાણવા છતાં પણ જીવો અમે કહી એમ નથી કરતા, આ જ મોટી ઉપાધિ છે. લો, વાત સાચી ખોટી? કથા સાંભળનારા બધા ભક્તો, આપણે પ્રતિજ્ઞા કરીએ આજે, બસ હવે મહારાજની મરજી પ્રમાણે જીવન જીવવું છે, મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. જીવમાં જેટલું સામર્થ્ય રહ્યું છે તે
તેનો જીવ ક્યારેય વિચાર કરતો નથી. રાંધેલા ભોજનની સામે વારંવાર જોયા કરે તો પણ ખાધા વિના ભૂખ જાય નહીં, તેમ જીવે મોક્ષ માટેનો પ્રયત્ન કરવો જોઈએ. જેને જેટલું કામ કરવાનું હોય તેટલું તેણે કરવું જોઈએ, તે કરતાં તેમાં જેટલી કસર રહે તેને ભગવાન પૂરી કરશે. કેવી સરસ એક એક વાતો છે, વિચારવા જેવી છે. ભોજનને જોયા કરીએ એનાથી ભૂખ ન ભાંગે, એ તો પેટમાં જાય ને ત્યારે ભૂખ ભાંગે. એમ વાતો સાંભળવાથી કલ્યાણ ન થાય, એ વાતો જીવનમાં ઉતરે ને ત્યારે કસર કાઢે, કલ્યાણ કરે. શ્રીહરિ આટલી વાતો કરી રહ્યા ત્યારે બધી રસોઈ તૈયાર થઈ ગઈ એટલે પોતે હરખભેર જમવા ઉઠ્યા. અંગ ઉપર પીતાંબર પહેર્યું, ચરણોમાં ચાખડીઓ પહેરીને રસોડે ગયા. પાણીથી બંને ચરણ ધોયા, બાજોટ ઉપર જ્યારે બેઠા ત્યારે વરણી ભોજનનો થાળ લાવ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં મુકુંદ વરણી સાથે વાતો કરી અને શ્રીહરિ થાળ જમવા પધાર્યા એ નામે 46મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.